નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ દર્શક મિત્રો, હવે પરિણામો પહેલાની ઉત્સુકતા જોવા મળી રહી છે. જી હા, ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ એક્ઝિટ પોલના સર્વે જાહેર થવાના થઈ ગયા હતા શરૂ. તો 182 વિધાનસભા બેઠકમાંથી કોને કેટલી સીટ મળશે તે અંગેના એક્ઝિટ પોલના સર્વે આવી ગયા છે સામે હવે. જી હા, ગુજરાતમાં કોણ જીતશે, કમળ, પંજો કે પછી ઝાડુ, તેની ચર્ચાઓ ચોમેર થવા લાગી. શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? એક્ઝિટ પોલના તારણ અનુસાર ગુજરાતમાં કોણી બનશે સરકાર? આ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આજે આપણે વાત કરીશું એક્ઝિટ પોલના સર્વે અનુસાર કયા પક્ષને કેટલી બેઠકો મળવાની સંભાવના છે ગુજરાતમાં. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ઓછું મતદાન થવા છતાં પણ ફરી એકવાર દેખાયો મોદીનો મેજિક કમાલ. જી હા, ખબરો પર નજર કરીએ તો એક્ઝિટ પોલમાં ગુજરાતની જનતા જનાર્દને ભાજપ પર ભરોસો રાખ્યો છે કાયમ. કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં ફરી દૈનિક પ્રચારની ફિલ્ડિંગ તેમ કહી શકાય. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને 125થી વધુ સીટ મળવાનું અનુમાન લગાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ઉપરથી ચોંકાવનારી વાત શું છે આપ જાણો છો? જી હા, આપને જણાવી દઈએ કે ચોંકાવનારી વાત અહીં એ સામે આવી રહી છે કે ગુજરાતમાં ઓછું મતદાન થવા છતાં પણ ભૂપેન્દ્ર પટેલ તોડશે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તેવી ચર્ચાઓ ચા રેકોર્ડ થવા પામી છે. શું છે આ મામલે વાત કરીએ, હકીકત શું છે, કેવી રીતે આવું કહી શકાય છે? તો દર્શક મિત્રો, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપને સૌથી વધારે સીટ 2002માં 127 સીટ મળી હતી. અને આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી પોતે અવારનવાર કહેતા આવ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો તોડશે રેકોર્ડ. એવામાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે રીતે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા તેમાં આ રેકોર્ડ તૂટવાની શક્યતા તો નકારી ન શકાય તેવી ચર્ચાઓ થવા પામી છે. આપને જણાવી દઈએ કે સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીની સમાપ્તિ થતાં જ સાંજે એક્ઝિટ પોલના જે આંકડા છે તે સામે આવ્યા, જેમાં ન્યૂઝ એજન્સીઓએ ભાજપ સરકારને આપી છે સ્પષ્ટ બહુમતી. જી હા, રિપોર્ટ પર નજર કરીએ તો ટીવી 9 બહાર પાડેલા એક્ઝિટ પોલના આંકડામાં ભાજપને 125 થી 130, તો જન કી બાતના સર્વેમાં ભાજપને મિનિમમ 170 અને મેક્સિમમ 140 સીટ, જ્યારે ટાઈમ્સ નાઉ દ્વારા 131 સીટ ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આપણે વાત કરીએ કોંગ્રેસની તો ટીવી 9 40 થી 50 સીટ, જન કી બાતના સર્વે કોંગ્રેસને મળી 34 થી 51% પોસિબિલિટી, તો સાથે ટાઈમ્સ નાઉ દ્વારા કોંગ્રેસને 41 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટીવી 9 દ્વારા દર્શક મિત્રો આમ આદમી પાર્ટીને કેટલી સીટનું અનુમાન લગાવાયું છે તેની વાત કરીએ તો માંડ 3 થી 5 સીટ આમ આદમી પાર્ટીને મળવાની ટીવી 9 દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ. જ્યારે જન કી બાતના સર્વેમાં આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીને 6 થી 13 સીટ, તેમજ ટાઈમ્સ નાઉના સર્વેમાં આમ આદમી પાર્ટીને 6 અને અપક્ષને 4 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હોવાના રિપોર્ટ છે. તો ગુજરાતમાં શું 7મી વાર ચાલી ગયું મોદીનું જાદુ? શું કહેશો આ અંગે? આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો કમેન્ટ કરીને. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.